ગીર સોમનાથના સુત્રાપાડાનું પાચી ગામ માધવરાયજીનું મંદિર અને પ્રાચીન પીપળાઓના કારણે જગત વિખ્યાત છે આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અમાસ છે આ અમાસ મોટી અમાસ પણ કહેવાય છે ભાદરવાના અમાસના નામે ઓળખાતી આ અમાસે પાચીના પીપળે પાણી રેડવાનું અને તર્પણ અનેરો મહત્વ છે ગીર સોમનાથના પ્રાચી ગામે ઐતિહાસિક પીપરો આવેલો છે શ્રીમદ ભાગવતમાં આ પીપળાનું ખાસ મહત્વ વર્ણવેલું છે આજે અમાસને લઈને લઈ હજારો લોકો પિતૃતર્પણ માટે પ્રાંજી આવ્યા હતા ભગવાન શ્રી શ્રીકૃષ્ણે પોતાના પિતૃના મુખ અર્થે પ્રાચીના પીપરે પાણી રેડી તર્પણ કર્યું હતું કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી સો વખત કાશી વિશ્વનાથના દર્શન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય માત્ર એક જ વખત પ્રાચીનના માધવરાયજીના દર્શન કરી અહીંના પીંપરે પાણી રેડવાથી મરે છે પ્રાચીમાં સરસ્વતી નદી પૂર્વે તરફ વહે છે અહીં આવેલા પવિત્ર કુંડમાં સ્નાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુ માધવરાવજી સ્વરૂપે અહીં સાક્ષાત બિરાજે છે તેમના પૂજન અર્ચન અને દર્શન કરવાથી મહાલક્ષ્મીની કૃપા રહે છે વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય છે નોકરીમાં પદોન્નતિ મળે છે અહીં પિતૃતર્પણ કરવાથી ગૃહકલેશ દૂર થાય છે સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠા વધે છે પ્રાચીમાં માધવરાયજી ભગવાનનું પ્રાચીન મંદિર આવેલું છે અહીં માત્ર એક જ વખત દર્શન કરી સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી જન્મના પાપો નાશ થાય છે અહીંના પીંપરે પાણી રેડી દર્શન કરવાથી પિતૃઓનો મોક્ષ થાય છે આથી પિતૃદોષોમાંથી મુક્તિ મળે છે તમામ પ્રકારની ઘર દર્શાનું નિવારણ થાય છે વિદ્વાન પંડિતો દ્વારા શ્રદ્ધાળુને અહીં પિતૃ તર્પણ કરાવવામાં આવે છે અહીંના સાક્ષાત વિષ્ણુ ભગવાનનો વાસ રહેલો છે છે અહીં પિતૃ તર્પણ કરવાથી તમામ પિતૃઓનો મોક્ષ થાય આથી જ પીપરાને મોક્ષ પીપરો કહેવામાં આવે છે ભાવિકોને સાતા મરે છે આજે મોટી અમાસને લઈને ગુજરાત સહિત દેશભરમાંથી લાખો શ્રદ્ધા શ્રદ્ધાળુઓ પ્રાચી તીર્થ ગઈ રાત્રિથી જ ઉમટી રહ્યા છે અહીંના મોક્ષ પીપરે પાણી રેડી પિતૃતર્પણ કરીને માધવરાયજીના ભાવપૂર્વક દર્શન કરી પુણ્યથી ભાથું બાંધી રહ્યા છે દીપક જોશી જેડેશ ટીવી ગીર સોમનાથ